પારડીમાં રૂપિયા 12.52 કરોડના ખર્ચે નિર્માણ પામેલ તાલુકા સેવા સદન વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પારડી નગરમાં દમણીછાપા હાઈવે સ્થિત દમણગંગા નહેર કોલોનીના બાજુના માર્ગે અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત તાલુકા સેવા સદનનું મકાન રૂપિયા 12.52 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથે આજરોજ શનિવારના વન અને પર્યાવરણ આદિજાતિ વિકાસ મંત્રી મંગુભાઈ પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જે વલસાડ જિલ્લામાં પ્રથમ વખત લિફ્ટની સુવિધા 3 માળની અદ્યતન સેવા અહીં પ્રાપ્ત કરેલ કચેરી અને મામલતદાર કચેરીને લગતા તમામ કામો હવે અહીં ઉપલબ્ધ રહેશે. કાર્યક્રમની શરૂઆત શાળાની બાળાઓએ મંત્રી તેમજ મહેમાનોને તિલક કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તાલુકા સદનની કચેરીને મંત્રી મંગુભાઈ પટેલ, કલેક્ટર રવિ અરોરા, પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટીકટ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ ટંડેલ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી ચૌધરી તેમજ વન વિભાગના અધિકારીઓ અને માર્ગ મકાનના પારડી વિભાગના અધિકારી ઉત્તમભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સાવ્ય શંકરભાઈ પટેલ, તાલુકા પ્રમુખ ગીતાબેન પટેલ તથા પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, પ્રાંત અધિકારી વીપી મછાર, મામલતદાર પાશ્મીનબેન શેખ, તાલુકા સરપંચ કિશોરભાઈ ટંડેલ, એડવોકેટ દિનેશભાઈ શાહ, નિલેશભાઈ ભંડારી તેમજ તાલુકા અને નગરપાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મંત્રી મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી તેમજ મંત્રી મંગુભાઈ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે નવા અદ્યતન કચેરી તૈયાર થયેલ, જેમાં આવતા પારડી તાલુકાના ગામડાના આવતા અરજદારો માટે તેઓના કામો તાત્કાલિક થઈ જાય, કોઈપણ અરજદારને અધિકારીએ અડધૂત ન કરવું તેવી ટકોર કરી હતી અને નવા બિલ્ડિંગ લોકો માટે આસ્થા બને અને ગરીબોનું કામ કરવાથી તેઓના દિલને સંતોષ થાય તેવો ટકોર કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદાર કમલેશ પટેલે કર્યું હતું. સરકાર તરફથી 12.5 કરોડ જેટલા માતબર રકમનું સેવા સદન લોકાર્પણ થયું છે. મહેસૂલ વિભાગની જુદી જુદી ઓફિસો આ મકાનમાં આવવાની છે. પારડી તાલુકાના ગરીબમાં ગરીબ માણસનું જે કંઈ કામ અહીંયા હશે એ કામ માટેની આ જ્યારે ઓફિસ છે ત્યારે આ પારડી તાલુકાના લોકો આ કામ માટે જ્યાં જ્યાંથી આવે એનું કામ સારી રીતે થાય એવી એક સરકારની અપેક્ષા છે અને તે પ્રમાણે આ બિલ્ડિંગનું આજરોજ લોકાર્પણ થયું છે. ઉમરગામને બાપીમાં ક્યારે એ આ બજેટમાં જેમ સમાવેશ થાય તેમ આગળ ચાલશે. અમૃત પટેલનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, પારડી.